ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધાય? મજામાં. આજે આપણે ફરી પાછા ધોરણ 4 વિષય પર્યાવરણ, જેનો પાઠ છે 23. પાઠનું નામ છે દેશ પરદેશ, જેનો ભાગ 1 આપણે જોયો હતો. આજે ભાગ 2 જોઈએ. ભાગ 1માં આપણે જોયું હતું કે જી તેના કાકા અરવિંદ કાકાને છે એ વિમાન મથકે લેવા જાય છે, અને એ અબુધાબીમાં નોકરી કરીને 5 વર્ષ બાદ ઘરે આવ્યા છે. તો અબુધાબીમાં એણે શું શું જોયું, વિમાનની મુસાફરીને કેવી લાગી, એના બાળકો સાથે છે એ ઝીલ વાત કરે છે. હવે આપણે ભાગ 2માં આગળ જોઈએ. અબુધાબીની તમારે પેજ નંબર 173 ઉપર જોતા જવાનું છે. સાથે સાથે અબુધાબીની આજુબાજુના દેશો રણપ્રદેશમાં આવેલા છે. અબુધાબી છે એની આજુબાજુના મોટાભાગના પ્રદેશો જે છે, એટલે કે જમીન જે છે એ રણ પ્રદેશ કહેવાય છે. જો શહેરથી થોડે દૂર જઈએ તો માઇલો સુધી રેતી જ રેતી દેખાય, અને આપણું જે શહેર હોય, આપણે જ્યાં રહેતા હોય ત્યાંથી થોડે દૂર જઈએ તો ત્યાં બધે જ નકરી રેતી જ રેતી દેખાય. શું કામ? તો કે ત્યાં રણ પ્રદેશ વધુ છે. ના વૃક્ષો, ના લીલોતરી, માત્ર રેતી જ. જીલ શું કહે છે કે અબુધાબીમાં તો માત્ર રેતી જ રેતી દેખાય છે, ન વૃક્ષો બતાય, ના લીલોતરી જેવું કંઈ બતાય, એકલી રેતી જ રેતી બતાય છે. નીતા કાકીએ કહ્યું, હું ગુજરાતમાં આપણા ઘરની આજુબાજુની ગાઢ લીલોતરી અને ઠંડકના સપના જોયા કરતી હતી. હવે અરવિંદ કાકાના પત્ની જે છે જીલના કાકી, એ નીતા કાકી કહે છે કે હું તો આપણા ગુજરાતમાં આપણા ઘરની આજુબાજુ જે ગાઢ લીલોતરી છે અને જે ઠંડક આપે છે એના સપના છે એ વારંવાર જોતી હતી. આ બધું ઘણા લાંબા સમય પછી જોઈ હું ખૂબ ખુશ થઈ છું. નીતા કાકી કહે છે કે અમે અબુધાબીમાં રહેતા હતા ત્યારે હું ગુજરાતની લીલોતરીને અને એની ઠંડકના છે સપના જોયા કરતી હતી કે ક્યારે હું ગુજરાત જઈશ અને સરસ મજાની લીલોતરી જોઈશ, કારણ કે આ બધું મેં ઘણા લાંબા સમય પછી જોયું છે ને એટલા માટે મને ખૂબ આનંદ થયો છે. વરસાદ કેવો હોય? જો ક્વેશ્ચન માર્ક છે. નીતા કાકી કહે છે વરસાદ કેવો હોય? આ વાત તો હેન્સી અને પલ પણ ભૂલી ગયા છે. નીતા કાકી કહે છે કે વરસાદ કેવો હોય એ હેન્સી અને પલ છે એના બાળકો એ સાવ ભૂલી જ ગયા છે. તમે જાણો છો રણપ્રદેશમાં વરસાદ નથી પડતો. નીતા કાકી જીલને અને એના ભાઈને સમજાવે છે કે તમને ખબર છે કે વરસાદ કેવો હોય એમ, મારી હેન્સી અને પલ તો ભૂલી જ ગયા છે કે વરસાદ શું કહેવાય, કારણ કે છે રણપ્રદેશમાં વરસાદ પડતો નથી. એ લોકો 5 વર્ષ રણપ્રદેશમાં રહીને આવ્યા છે. ત્યાં પાણી ખૂબ જ કિંમતી છે. ક્યાંની વાત છે? અબુધાબીની. કે ત્યાં પાણીની કિંમત ખૂબ વધારે છે, ના વરસાદ, ના નદીઓ, ના તળાવો, ના ખાબોચિયા. નીતા કાકી છે એ જીલને સમજાવે છે કે અબુધાબીમાં પાણીની કિંમત ખૂબ વધારે છે, કારણ કે ત્યાં વરસાદ નથી પડતો, નથી ત્યાં નદીઓ, નથી ત્યાં તળાવો, કે નથી ત્યાં કોઈ પાણીના ખાબોચિયા ભરેલા. જમીનની અંદર પણ પાણી હોતું નથી. જમીનની અંદર પણ આપણે ખાડો ખોદીએ તો એમાંથી પણ પાણી નીકળતું નથી. પલે ઉમેર્યું, પરંતુ રેતીમાં ઘણું બધું તેલ હોય છે, તેથી આ દેશમાં પેટ્રોલ સરળતાથી મળી રહે છે. હવે પલે છે નીતા કાકી આ વાત કરતા હતા, એમાં વચ્ચે સમજાવતા જીલને કહ્યું કે રેતીમાં છે ઘણું બધું તેલ હોય છે, એટલા માટે છે આ દેશમાં પેટ્રોલ સરળતાથી એટલે કે આસાનીથી મળી રહે છે. રણપ્રદેશમાં જે રેતી હોય એ તેલી હોય છે, એટલે એના પેટાળમાં, જમીનના પેટાળમાં, અંદરના ભાગમાં છે એ પેટ્રોલ સારા પ્રમાણમાં મળે છે. એટલે હવે અરવિંદ કાકા કહે છે, અરવિંદ કાકાએ કહ્યું પેટ્રોલ ખરેખર પાણીથી સસ્તું છે. નીતા કાકી વાત કરે છે, પલ વાત કરે છે. હવે અરવિંદ કાકા કહે છે કે અબુધાબી આવા રણપ્રદેશ વાળા દેશોમાં છે એ પેટ્રોલ પાણી કરતાં પણ ખૂબ સસ્તું છે. વાતો કરતાં કરતાં બધા જીલના ઘરે પહોંચ્યા. આવી રીતે વિમાન મથકેથી ઉતર્યા પછી ગાડીમાં બેસીને બધા વાતો કરતાં કરતાં ઘરે આવે છે અને ઘરે પહોંચે છે. કોના ઘરે? તો કે જીલના ઘરે. હેન્સી અને પલ ઘણા બધા ફળોના વૃક્ષો જોતા જ રહ્યા. હેન્સી અને પલ અરવિંદ કાકાના બંને બાળકો જે જીલના ઘરે આવ્યા છે, એ જીલના ઘરે ઘણા બધા ફળોના જે વૃક્ષો હતા એ જોતા જ રહી ગયા. કેળા, નાળિયેરી, ફણસી, પપૈયા, સોપારી, કેટલા પ્રકારના વૃક્ષો. જો આ બધા વૃક્ષના નામ છે, કેળાનું વૃક્ષ જેને કેળી કહેવાય, નાળિયેરનું વૃક્ષ જેને નાળિયેરી કહેવાય, ફણસી,
ફણસ એક પ્રકારનું ફળ છે. પપૈયા, સોપારી, કેટલા પ્રકારના વૃક્ષો, કેટલા બધા જુદા જુદા પ્રકારના વૃક્ષો હતા. પલે કહ્યું, અમે ત્યાં ફક્ત એક જ પ્રકારનો વૃક્ષ જોયો છે. હવે પલ કહે છે કે અહીંયા તો ઘણા બધા વૃક્ષના ઝાડ છે, અમે તો અબુધાબીમાં ખાલી એક જ પ્રકારનો વૃક્ષ જોયો હતો, ખજૂર, કારણ કે તે એક જ છે જે રણમાં ઉગી શકે છે. પલ કહે છે કે અમે અબુધાબીમાં 5 વર્ષ રોકાયા તો અમે તે એક જ પ્રકારનું વૃક્ષ જોયું હતું, ખજૂરનું, કારણ કે રણપ્રદેશમાં ખાલી ખજૂરનું વૃક્ષ જ ઉગી શકે છે. જોએ પાછળ 174માં પેજમાં કેટલી સુંદર ભેટ સોગાદ અને ફોટોગ્રાફ્સ. બધાને મળ્યા પછી નીતા કાકીએ તેમની બેગ ખોલી. હવે બધાને મળી લીધું પછી નીતા કાકી છે એની બેગ એટલે કે એનો થેલો ખોલે છે. તેઓ બધા માટે ભેટ લાવ્યા હતા. નીતા કાકી છે એ ઘરના બધા વ્યક્તિ માટે છે એ ભેટ સોગાદ લઈ આવ્યા હતા, એટલે કે ગિફ્ટ લાવ્યા હતા. સ્વાદિષ્ટ અને મીઠી મીઠી ખજૂર પણ, અને સાથે સાથે સરસ મજાની ટેસ્ટી એવી ખજૂર પણ લઈ આવ્યા હતા. પલે ઝીલને કેટલીક નોટો અને સિક્કાઓ બતાવ્યા. પલે છે એ ઝીલને ઘણી બધી જુદી જુદી નોટો અને અનેક પ્રકારના સિક્કાઓ છે એ બતાવ્યા. હેન્સીએ સમજાવ્યું કે તેઓ અબુધાબીમાં જે પૈસાનો ઉપયોગ કરે છે તેને દિરામ કહે છે. હેન્સી છે એ ઝીલને સમજાવે છે કે અમે અબુધાબીમાં જે પૈસાનો ઉપયોગ કરીએ છીએ સિક્કાનો, એને દિરામ કહેવામાં આવે છે. આપણે જેને અહીંયા રૂપિયા કહીએ છીએ કે પૈસા કહીએ છીએ એને અબુધાબીમાં દિરામ કહેવામાં આવે છે. અહીંયા જુઓ આપણા સિક્કાઓના ફોટો આપ્યા છે આપણને. તેના પર ત્યાંની સ્થાનિક ભાષા અરબી ભાષામાં કંઈક લખ, તેઓ જ્યાં રહેતા હતા તે જગ્યાના કેટલાક ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા. હવે હેન્સી કહે છે ઝીલને કે અહીંયા આપણે જેમ રૂપિયા કહીએ છીએ એમ ત્યાં નાણાંને છે એ દિરામ કહેવામાં આવે છે. અને ત્યાંની સ્થાનિક જે ભાષા હોય જે અરબી ભાષા છે એમાં કંઈક એની ઉપર લખેલું હોય છે. તે જગ્યાના કેટલાક ફોટોગ્રાફ્સ પણ છે એ પલે હેન્સીને બતાવ્યા. અરવિંદ કાકાએ ઝીલને પૃથ્વીનો ઘોડો આપ્યો. હવે અરવિંદ કાકાએ છે ઝીલને પૃથ્વીનો ઘોડો આપ્યો છે. તેમણે કહ્યું, ઝીલ તું આ ઘોડા પર શોધી કાઢ અબુધાબી ક્યાં છે. અરવિંદ કાકા ઝીલને કહે છે કે આ પૃથ્વીનો ઘોડો લે અને આની ઉપર તું શોધી કાઢ કે આમાં અબુધાબી ક્યાં બતાય છે અને ગુજરાત ક્યાં છે. અબુધાબીની સાથે સાથે આપણે જ્યાં રહીએ છીએ ગુજરાત પણ બતાવો. બાળકોએ ઘોડા સાથે ખૂબ જ મજા કરી અને તેના પર અલગ અલગ જગ્યાઓ જોઈ. ઝીલે દિલ્હી અને જૂનાગઢ પણ શોધ્યા. ઘણા બધા બાળકો ઘરમાં ભેગા થયા છે પૃથ્વીનો ઘોડો લઈને. એના ઉપર છે એ પોતે રહે છે ગુજરાત રાજ્ય અને સાથે સાથે અબુધાબી ક્યાં આવેલું છે એ પૃથ્વીના ઘોડામાં છે એ આકૃતિમાં બતાવે છે નકશામાં. અને સાથે સાથે ઝીલ છે એ જૂનાગઢ પણ અને દિલ્હી શહેર પણ શોધી કાઢે છે. સાંજે બધા ચોકમાં બેઠા હવાની મજા માણતા ફોટોગ્રાફ્સ પણ જોયા. હવે રાત્રે બધા છે એ સરસ મજાના પોતાના ઘરની સામે ચોકમાં બેઠા છે. ઠંડ ખુલ્લા મેદાનમાં ઠંડી હવા આવે છે અને સાથે સાથે બધાએ છે એ ત્યાંના ફોટોગ્રાફ્સ પણ જોયા. તેઓએ જોયું કે અબુધાબીમાં મકાનો ખૂબ ઊંચા અને કાચની બારીઓવાળા હતા. અબુધાબીના મકાનના ફોટોગ્રાફ્સ જોવે છે એમાં એ જોવે છે કે અબુધાબીમાં મકાનો છે ખૂબ ઊંચા ઊંચા અને મોટી મોટી કાચની બારીઓ હતી. ઝીલે કહ્યું, આ બારીઓમાંથી મસ્ત ઠંડી હવા આવતી હશે. ઝીલ કહે છે આવા ફોટોગ્રાફ્સ જોઈને કે આટલી મોટી મોટી મકાનની બારી છે તો એમાંથી તો સરસ ઠંડી ઠંડી હવા છે એ ઘરની અંદર આવતી હશે. અરવિંદ કાકાએ કહ્યું, અરે તાપના કારણે બારીઓ ખોલી જ શકાતી નથી. એટલે અરવિંદ કાકા એને સમજાવે છે કે નાના બેટા, ત્યાં તો એટલી બધી ગરમી હોય છે ને તાપ હોય છે કે તાપના કારણે આ બારીઓ ખોલી શકાતી નથી. મોટાભાગે ઘરોમાં એસી હોય છે, મોટાભાગે બધાના ઘરમાં છે એ એસી હોય છે. ખૂબ જ ગરમીના કારણે ત્યાંના લોકો હળવા સુતરાઉ કપડાં પહેરે છે અને પોતાની જાતને આખા કપડાંથી છે એ ઢાંકેલા રાખે છે. ખૂબ ગરમીના કારણે છે એ ત્યાંના લોકો આખા સુતરાઉ કપડાં પહેરે છે અને પોતાનું આખું શરીર છે એ ઢાંકીને રાખે છે. ભાગ 2માં આપણે અહીં સુધી રાખીએ. આ પાઠમાં આવતા સવાલ જવાબ છે એ તમારે સાથે પોથીમાં હોમવર્કમાં લખવાના છે.